કંપનીઓ માટે જે કહી શકાય કે એક ઝટકો કહી શકાય જે ફ્રીઝ તરફથી ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે તો ખાસ કરીને જે યુએસમાં અત્યારે રિસેશનનો ભય છે સાથે માર્કેટમાં પણ જે મંદીનો ભય ફેલાઈ રહ્યો છે તો એને કારણે એક ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે આપણે આગળ નજર કરીએ તો અહીંયા અમુક જે કંપનીઓ છેના રેટિંગને ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે એચસીએલ ટેક સાથે ટેક મહિન્દ્રા આ બંનેને ડાઉનગ્રેડ કરીને અહીંયા હોલ્ડનું રેટિંગ જે છે આપવામાં આવ્યું છે એની સાથે સાથે વિપ્રો એલ ટીઆઈ માઇન્ટ્રી કોફોઝ આ જે કંપનીઓ છે એનું પણ રેટિંગ ડાઉનગ્રેડ કરી અને પરફોર્મનું રેટિંગ અહીંયા આપવામાં આવ્યું છે આ કંપનીઓને તો અહીંયા ખાસ કરીને જેફ્રિસ દ્વારા કંપનીના આઈટી કંપનીઓના રેટિંગને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે બીજી ડિટેલ્સ આગળ લઈએ તો એ જેફરીઝનું માનવું છે કે ભારતીય જે આઈટી કંપનીઓ છે એમાં આવક ગ્રોથ જે છે એ મોડરેટ રહેશે એવું એનું અનુમાન છે એની સાથે સાથે થ્રી ફોર્ટી બીપીએસ સુધીનો જે ગ્રોથ છે એ મોડરેટ રહેવાનું અહીંયા જે છે અનુમાન બની રહ્યું છે અને સાથે જ એફઆઈ ટ્વેન્ટી ફોરમાં યુએસમાં જે રિસેશન છે આપણે જે રિસેશનની વાત યુએસમાં કરી રહ્યા છીએ સતત એની જે અસર છે ક્યાંક ને ક્યાંક આઈટી કંપનીઓને થાય છે થઈ જ રહી છે અત્યારે પણ જો કે ભારતીય આઈટી જે અગાઉ જે મંદીનો જે પીરિયડ આવ્યો હતો રિસેશનનો સમય હતો એના કરતાં અત્યારે થોડી સારી પરિસ્થિતિમાં છે એવું પણ એ લોકો માને છે અને ગ્રાહકો જે છે અહીંયા મોટા પાયે ટેકનિકલ એક ટ્રાન્સ ટ્રાન્સફોર્મેશન આપણે જે કહીએ એમાંથી પસાર થઈ રહ્યા છે એટલે આ ટ્રાન્સફોર્મેશનને અચાનક અટકાવવું જે એબ્રપ્ટલી એના પર એન્ડ મૂકવો એ પોસિબલ નથી એટલે આ ટ્રાન્સફોર્મેશન હજી ચાલુ જ રહેશે અને એક જે કહી શકાય કે ઈપીએસ અનુમાન જે છે એ પણ એફઆઈ ટ્વેન્ટી માટે પીક પર હતા એનાથી અહીંયા જે છે ઘટાડવામાં આવ્યા છે એફઆઈ ટ્વેન્ટી ફોર પછી એક વૈશ્વિક આઈટી ખર્ચ જે આપણે કઈ કહી શકીએ કે જે આઈટીમાં સ્પેન્ડિંગ થાય છે એ વૃદ્ધિ ટ્રેન્ડ રેટથી પણ ઉપર રહેશે એ પણ અનુમાન બની રહ્યું છે અને પહેલાના રિસેશન કરતા અહીંયા ઈપીએસ અનુમાન પણ અહીંયા ઘટાડવામાં આવ્યા છે અને સાથે એક ડાઉન ડાઉનવર્ડ અર્નિંગ્સ વિઝન જે છે એની રિવિઝન જે છે એની સાયકલ શરૂ થઈ ગઈ છે આજે ફ્રીઝનું માનવું છે અને સાથે સાથે એમનું એમ પણ માનવું છે કે એક ડાઉનગ્રેડ અર્નિંગની જે રિવિઝન સાયકલ શરૂ થઈ છે અને આઈટી સ્ટોક્સમાં અર્નિંગ્સ કાપથી જે છે આગળ પીઈડી રેટિંગ પણ થઈ શકે એની પણ શક્યતા બની રહી છે તો આપણે બધા કારણો પણ જોયા તો હવે એ જોઈ લઈએ કે રેટિંગ ડાઉન ડાઉનગ્રેડ કર્યું છે આપણે જોયું છે હવે એ જોવાનું છે કે આઈટી કંપનીઓ જે છે એના શું પહેલા લક્ષ્યાંક હતા અને હવે ઘટાડીને લક્ષ્યાંક શું કરવામાં આવ્યા છે લગભગ વીસથી પિસ્તાલીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે આપણે એવરેજ વાત કરીએ તો જે લક્ષ્યાંક આપણે જોઈ લઈએ ઇન્ફોસિસમાં પહેલાં અઢારસો ત્રીસના લક્ષ્યાંક હતા હવે સત્તરસોના છે પીસીએસમાં પણ જે કહી શકાય કે લગભગ ઓગણચાળીસ પચીસના જે ત્રણ હજાર નવસો પચીસના રેટિંગ હતા એમાંથી ઘટાડીને ત્રણ હજાર એકસો ચાલીસ કર્યા છે ટેક મહિન્દ્રામાં પણ હવે ઘટાડીને રેટિંગ જે છે આ લક્ષ્યાંક જે છે એક હજાર સિત્તેર કરવામાં આવ્યા છે તો એચસીએલ ટેકમાં નવસો નેવુંના લક્ષ્યાંક જે છે ઘટાડીને કરવામાં આવ્યા છે ખાસ કરીને આ કંપનીઓ પર જે છે વિપ્રો પર પણ તમે જુઓ પહેલાં પાંચસો પિસ્તાલીસના હતા ત્રણસો સાઠના લક્ષ્યાંક જે છે ઘટાડીને કર્યા છે કોફોજમાં પણ ત્રણ હજાર એકસો પચાસ સારું એવો તમે જુઓ છો કે પહેલાં અને અત્યારના લક્ષ્યાંકમાં ડિફરન્સ જે તમને જોવા મળે છે હવે એલ એન્ટી ઇન્ફોટેકની વાત કરીએ તો એમાં તો સારું એવું તમને ઘટાડો જોવા મળે છે લક્ષ્યાંકમાં છ હજાર સોના જે લક્ષ્યાંક હતા લગભગ ઓલમોસ્ટ અડધો તમે કહી શકો ત્રણ હજાર ચારસો ત્રીસના છે તો સામે માઇન્ડ ટ્રીમાં ત્રણ હજાર છસો પચાસથી લક્ષ્યાંક ઘટાડી અને બે હજાર ચારસો નેવું ના કરવામાં આવ્યા છે તો આ રીતે તમે જુઓ છો કે આઈટી દિગ્ગજના જે પરિણામ જાહેર થવાના છે એ પેલા જેફ્રિસ દ્વારા ખાસ કરીને આઈટી કંપનીઓના રેટિંગ અને લક્ષ્યાંકને ઘટાડવામાં આવ્યા છે જી પ્રીતિ જે